લાઓ સાથે કે આખરે ચૂંટણીને લઈને તેઓ શું વિચારી રહ્યા છે, શું આશા અપેક્ષા છે તેમની, આ તમામ બાબતોની સાથે આપણી સાથે કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીએ. આ તરફથી શરૂઆત કરીશું. રુઝાન, હું સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ, ખૂબ નજીકમાં ચૂંટણી છે, છેલ્લા 5 વર્ષના લેખાજોખાની તો આપણે પછી વાત કરીએ, પરંતુ એક મહિલા તરીકે, એક આપ એન્ટરપ્રિન્યોર છો, આપ શું માની રહ્યા છો કે આખરે કેવી રીતની સરકાર હોવી જોઈએ, કયા મુદ્દાઓ હોવા જોઈએ? અત્યારે જે મુદ્દા મેઇન છે, જે હોવા જોઈએ, એ ઓબ્વિયસલી આપણું ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. ડેવલપમેન્ટ એટલે કયું? ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરી રહી છું. પેલું શોષાય નહીં કે ભાઈ આમ થયું પેલું થયું ને લોકો આયા અમારી રેલીઓમાં, એવી ડેવલપમેન્ટ નહીં. પેલું શું કહેવાય, આવી રીતે ટેરરિઝમને અમે કર્યું, આ બધું ડેવલપમેન્ટ. ઇન્ક્લુઝિવ ગ્રોથનો મિનિંગ એવું કરી રહી છું કે જે આપણા ફાર્મર્સ છે, જે લેટ અસ કે 60-70% ઓફ ઇન્ડિયા લિવ્સ ઇન રૂરલ એરિયાઝ, રાઈટ? તો જે એ લોકો છે, એ લોકોનો ગ્રોથ ને એ લોકોની ડેવલપમેન્ટની વાત કરશું. મે બી એકવાર હું એકવાર અઘરી બી થોડું કરું કે ઓકે થોડા રસ્તા બી બની ગયા છે, ઇલેક્ટ્રિફિકેશન બી થઈ ગયું છે, પણ એ લોકોની જે ઇન્કમની વાત કરીએ છીએ એ નથી. અત્યારે જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો જે સર્વે હતો એ કહેતો હતો કે ઇન્ડિયામાં 10% પીપલ આર હોલ્ડિંગ ધ શું કહેવાય મની વિચ ઓફ 70% ઓફ ઇન્ડિયન્સ. એટલે તમે સમજી શકો છો કે આપણો કેટલો આપણો જે ગેપ હતો વધી રહ્યો છે, ઘટી નથી રહ્યો. એટલે જ્યારે અગર આપણે ગ્રોથ લેવો હશે, ખાલી દેખાવાવાળો નહીં પણ એકચ્યુઅલ ગ્રોથ લેવો પડશે, હ્યુમન ઇન્ડેક્સની વાત કરશું તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ ગ્રોથ જોઈશે. અનફોર્ચ્યુનેટલી, ટુ બી વેરી ઓનેસ્ટ, અનફોર્ચ્યુનેટલી, કારણ કે હું છેલ્લા 10 વર્ષના જ ફિગર્સ આપીશ, હું 5 વર્ષના ફિગર ખાસ નહીં આપું. એટલા માટે 5 વર્ષના ફિગર નહીં આપું કારણ કે આઈ વોન્ટ ટુ બી વેરી ક્લિયર ઓન that we are, I'm not here to do politics, I'm here for my India, I am here for my women. એટલે અગર હું 10 વર્ષના ફિગર્સ આપવા માંગુ તો આ ઇન્ક્લુઝિવ ગ્રોથ છેલ્લા 10 વર્ષમાં ગેપ વધતો જાય છે. અને પછી બીજી વાત કરીશ, પણ બહેનોના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેતો કે છેલ્લા 10 વર્ષમાં આપણી બહેનો પર જે શું કહેવાય ઓફેન્સિસ થવાના, જે અત્યાચાર થવાનો, જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થવાનું હોય એ બી વધતો જાય છે. એટલે સમસ્યાઓ જે છે તે દિવસે દિવસે વધી રહી છે. યુથ પણ આપણી સાથે છે. મારે ખાસ તમારી પાસેથી એ સમજવું છે.